नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तु एक्सपर्ट्स। मित्रों, आपने घना बधा विडियो जोया, घनी बधी जानकारी मेळवी, आवनारो वैशाख महीनो केवो छे, नरेन्द्र भाई शू पगला भरी शके छे, आ बधी वस्तुओनी जानकारी मेळवी। घणा लोकोने गईमू, घणा लोकोने न गईमू, कोई वांधो नहीं। मारी मनसा जे छे एवी होय छे कि हूँ आवनारा समयनी खरी जानकारी हूँ तमने आपूँ। तो जे लोकोने आमा जानकारी मेळवानो रस छे, ए लोकोए आ वीडियो जोवा जोईए अने एनी जानकारी मेळवीने ए समयने सुधारवानी कोशिश करवी जोईए। मित्रों, गया वर्षमां आपणे घणुं बधुं भोगवुं, अत्यारे भोगवी रह्या छे, अने हवे वात आवी कोरोनानी तीजी लहेर। तीजी लहेर केवी आवशे, कोने नुकसान थशे, केटलो समय चालशे, केटली जानहानी, कई उमरना लोको पर असर आववानी, आ बधी वस्तु आपणे जाणीए। समाचार जोवा बेसीए टीवी पर त्यारे आपणने आम अंदरथी आપના ધબકારા વધી જાય છે। કોઈક માણસ રોડ પર મરી ગયો, કોઈ ગાડીમાં બેઠા બેઠા ચાલ્યો ગયો, કોઈ ઘરેથી નીકળ્યો એમ્બ્યુલન્સમાં ત્યાં પહોંચ્યો જ નહીં, કોઈને મૂકીને આવ્યા રાત્રે તો સવારે એ ન રહ્યો। આવું બહુ બધું આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, બહુ બધું જોયું। પણ મિત્રો, આ બધી વસ્તુ આપણે ટાળી નહીં શકીએ, ચોક્કસ ટાળી શકીએ તો એની પર જાણવાનું છે। અને આજે છે ને, આજે આપણે વાત કરવી છે કઈ, કે ભાઈ કોરોનાની ત્રીજી લહેર આવે તો એ કેવી હોય, કયા સમયે આવે, કયા ગ્રહમાન બને છે આ આવવાના, અને એમાં આપણે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ, તો આ બધી વસ્તુની એ છે। હવે આપણે ગયા વર્ષે વિડીયો જોયેલા કપ્પર યોગ, એ સમયે જાનહાનિ થઈ। આ વર્ષનો જે આપણું હિન્દુ વર્ષ શરૂ થયું, વિક્રમ સંવંત 2077, એને પહેલે જ દિવસે ભાગી તિથિ હતી, તિથિના ભાગલા હતા। તો આ જે વસ્તુ છે એ જાય આપણા કપ્પર યોગનું નિર્માણ કરે, અને આ રીતના આપણે આ ભાગી તિથિ જ્યારે જ્યારે આવે ને ત્યારે દેશ દુનિયાને નુકસાન કરે, એ સમય તમારા માટે નબળો જ હોય છે। તો આની પર આપણે જો થોડુંક ધ્યાન આપીએ ને તો આપણને ખબર પડે। તો એક આ 2077 વિક્રમ સંવંત એ આ રીતે શરૂ થયું, અને ચૈત્રનું નોરતું શરૂ થયું, જે શક સંવંતની શરૂઆત કહેવાય, આપણા હિન્દુ નવું વર્ષની શરૂઆત કહેવાય, તો એ દિવસે પણ ભાગી તિથિ હતી, અને એ ભાગી તિથિ આપણે કપ્પર યોગનું નિર્માણ કરી ગઈ, અને આ વસ્તુ જે થઈ એ પણ દેશ અને દુનિયા માટે અલગ થઈ। તો મિત્રો, આ જે સમય છે ને એ કપ્પર યોગથી ઘેરાયેલો છે, અને આ સમયમાં જાનહાનિ થાય, ગુરુ જીવ શનિ મૃત્યુ આ બે વસ્તુ પર ભાર થાય છે। મિત્રો, આ સમયમાં ગુરુએ ત્રણ રાશિમાં ભ્રમણ કર્યું, જે ગયા વર્ષે થયેલું એ આ વર્ષે થયું। આ વર્ષે જે ત્રણ રાશિ એમાં ધનુ મકર અને કુંભ, આમાં ગુરુની વક્રીને સીધી ચાલમાં આ જે રાશિ પરિવર્તન થયું એ દેશ દુનિયા માટે નુકસાન થયું। અને જ્યારે જ્યારે આ રીતે ત્રણ રાશિમાં ગુરુનું ભ્રમણ થાય છે ત્યારે દુનિયામાં તકલીફ આવે જ છે। આ સેમ વસ્તુ વિક્રમ સંવંત 2076માં થયેલું, એને કારણે દેશ દુનિયામાં કોરોનાનું તાંડવ થયું, કેટલા લોકોના મૃત્યુ થયા અને દુનિયામાં ત્રાહિમામ પોકારાઈ ગઈ। તો આ વર્ષમાં પણ આ જ વસ્તુ થઈ, અને આ વર્ષમાં પણ આપણે કોરોનાથી આ જે નુકસાની અત્યારે ભારત દેશ ભોગવી રહ્યો છે તે આ કારણોસર થઈ રહ્યું છે। આ વર્ષમાં આ ગ્રહોની જે ચાલ છે, ગુરુની જે ચાલ છે, એનાથી ધન મકર અને કુંભમાં જે ગુરુનું પરિભ્રમણ થયું આ રાશિમાં થવાનું, તેને કારણે આ વર્ષે પણ પૃથ્વી પર પ્રેતોનું તાંડવ થાય, અસંખ્ય માણસોના મોત થાય। આ વર્ષમાં પણ મહામારી, બીમારી, કુદરતી આપત્તિ અને યુદ્ધના ભરડામાં આપણો દેશ અને દુનિયા બંને આમાં સમાય, અને આનાથી એક જાતનો ભય હંમેશા માનવની સામે ઊભેલો દેખાય। તો આની પર બી આપણે ધ્યાન આપવાનું છે કે ભાઈ આ સમય જે આવવાનો તે આપણા માટે આ રીતનો આવવાનો છે। પ્રજાને શાંતિ નહીં મળે, પ્રજા કંઈક ને કંઈક દહેશતમાં રહે, ભયમાં રહે, બીમારીમાં સપડાયેલી રહે, આ બધી વસ્તુ એની સામે થઈ રહેલી છે। ત્યારે જે મોત થવાના તે બીમારીથી થવાના, આતંકી હુમલાઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ બતાવે છે, યુદ્ધ થવાની શક્યતાઓ બતાવે છે। તો
आ बद्दी वस्तु थी देश दुनिया में एक अशांति पैदा थाय, एक भय उभो थाय, लोकोनी वच्चे वच्चे विग्रह उत्पन्न थई जाय, नेताओं वच्चे विग्रह थई जाय। अने आ जे समय छे ने ए देश अने दुनिया एमां जे मलेच्छा धरावना जेनी मैली इच्छा छे, जे लोकोना मगज में हमेशा कंक ने कंक आवा दावा चाली रहेला, एवा लोको एक बीजा तो अंदर लड़े, लोकोने लड़ावे अने मौतनो तांडव उभूत करे। तो आज छे ने आ आवा लोको आ समय आवी रचनाओ करीने दुनिया में एक एवो भय उभो करे जेनाथी लोको बिचारा निर्दोष लोको डरीने इतला बधा त्रासी जाए, कई दिशा में जवू ए लोको माटे एक प्रश्न उभो थई जाए। मित्रों आम जोईए ने तो तारीख 5/4/2021 थी गुरुनु भ्रमण कुंभमां शुरू थयुं, ये तारीख 14/9/2021 सुधी रहेवानी। तो आज समय छे ने ए समय देश ने दुनिया माटे थोड़ो टफ कहेवाशे। अने आ समय में भी मैं आगळना वीडियो में तारीखों ने अमुक समय पार्ट आप्यो छे कि ए समय में आवी आवी घटनाओ घटे, तो ए वीडियो भी तमारे जोवो जोईए। आ जे खप्पर युगनुं निर्माण थाय छे ने ए आ समयनी अंदर पूरु थई जाय छे। मैं जे तारीख आपी तमने 5/4/2021 थी 14/9/2021, तो आ जे वस्तु छे ए समय दरमियान छेल्लो जे खप्पर युग छे एनुं निर्माण श्रावणमां थशे एटले ऑगस्टनी आसपास। तो आ वस्तु पर भी ध्यान आपजो, ए समये कुदरती आपत्तिनो भय मोटो रही छे। एवी शक्यताओ छे कि भाई आपणा पूर्वना प्रदेश में धरतीकंप, वधारे पड़तो वरसाद, रेल आवी, नदीओ गांडी तूर थवी, एनाथी विनाशक पूर आवीने एमां जानहानि थाय, कंईक एवी घटनाओ घटे कुदरतनी के जेमां मोटी जानहानि थई शके छे। टूंकमां जोईए ने तो ईस्वीसन 2021 साल ए महामारी, बीमारी, डर, आतंकी हुमला, आपत्ति, कुदरती आपत्ति, मानव सर्जित आपत्ति, जीवाणु नो जे युद्ध छे ते आ बधी वस्तुओ शक्य बने छे। आमां दुनिया में छे ने सीधू अथवा आड़कतरी बन्ने रीत थी विश्व युद्ध जेवी एक हालत उभी थाय, अने आ जीवाणु द्वारा लड़ातुं युद्ध पण आ समय में थई शके छे। तो आपणे आने जोवानुं। मित्रों आज तीजी लहर एक नानो सरखो गाड़ो छे, तारीख आपू छू, ए समय दरमियान तमारे चेती ने चालवानू छे अने पोतानी काळजी राखवानी छे। थई शके छे, बनी शके छे कि आ समय दरमियान आपणे घणुं बधुं भोगवानुं आवी शके, अने एनाथी जो आपणे अजाण रहीए तो आपणे मोटा नुकसान थाय। पण जाणकारीमां राखीए अने आवा समयोने आपणे जो साचवीए चोक्कस आपणे एमांथी बची शकीए। आ समये यात्रा प्रवास टाळवो, खोटी जग्या पर जवू नहीं, भीड़भाड़मां जवू नहीं, कोई प्रसंगो आपणे राखवानी, लांबी यात्राओ टाळवी, जरूर पूरती यात्रा करवी, जरूरियात प्रमाणे ज घरनी बहार निकळवानुं, तो तमने आमां बचाव चोक्कस मळे। अने आ बधा कार्यो दरमियान मास्क पहेरवुं बहु जरूरी, अपनी पोतानी जातने बहारना वातावरण थी बचावी बहु जरूरी, क्यांक आपणे बहार जईने आव्या तो हाथ धोवा, सेनेटाइजर यूज करवू, काळजी राखवी, सोशियल डिस्टन्सिंग पाळवू बहु जरूरी थई जशे। अने आ जो मारी सलाह छे ते जो तमे जीवनमां अपनावशो ने तो तमे आ थर्ड वेव जे दुनियामां वात चाले छे एमांथी आपणे बहु सरस रीते बची शकीशुं અને આપણા જીવનને ટકાવી શકીશું। મિત્રો હવે આપણે જો સમય જોઈએ તો સમયમાં 1 જૂન 2021 થી 20 જુલાઈ 2021 સુધીનો સમય આ મહામારીની પરાકાષ્ઠા આપણે જોઈ શકીએ દુનિયામાં, દેશમાં। મિત્રો ખાલી ભારત ભોગવશે એવું નથી, આ સમયમાં દુનિયા પણ ભોગવવાની, ઘણા બધા દેશોમાં ફરી પાછું આ વસ્તુ માથું ઊંચકવાની, આપણી આજુબાજુના નાના નાના દેશો છે તેમાં પણ જાનહાનિ થઈ શકે છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બરાબર,
તે સિવાય ફોરેનના જે બી જે પશ્ચિમના દેશો છે એમાં પણ આ વસ્તુ ફરી પાછી માથું ઉંચકી શકે છે. આ જો વિચારીએ ને આપણે કે ભાઈ આ વસ્તુ કુદરતી, કુદરતનો કેર, કુદરતનું ગ્રહમાન છે, પણ આવી આપદાઓ માનવ સર્જિત પણ હોઈ શકશે, માનવ સર્જિત પણ આ વસ્તુ બની શકશે, અને આમાં કદાચ ચાઇના ભાગ લે. અને આ સમય જે છે મેં કીધું કે યુદ્ધ થવાની શક્યતાઓ છે, તો એમાં ફરી પાછું જે થોડા સમય પહેલાં જે વાતાવરણ ઊભું થયેલું દેશમાં કે ત્રીજું વિશ્વયુદ્ધ થાય એવા ભણકારા પાછા વાગે અને થાય. તો મિત્રો, જે ત્રીજી લહેરનો જે મેં સમય આપ્યો તમને, 1 જૂન 2021 થી 20 જુલાઈ સુધીનો સમય છે. એ સમય દરમિયાન મેં તમને કીધું એ રીતના તમારે તમારી જાતને સંભાળવાની છે અને આપણા ઘરને, આપણા દેશને આપણે સુરક્ષિત રાખવાનું છે. તો મિત્રો, આને ધ્યાનમાં લાવવાનું છે કે ભાઈ હવેનો જે સમય આવવાનો છે એ ખરેખર ટફ છે. એમાં આપણે ઘણું બધું ભોગવવાનું છે. દેશ દુનિયામાં ઘણા બધા એવા બનાવો બનવાના છે કે જેમાં આપણે તકલીફ આવી શકે છે. તો આના માટે આપણે આપણી પૂર્વ તૈયારીઓ સાથે ચાલવું જોઈએ અને બહુ જ સરસ રીતે આપણે આપણા જીવનને આયોજનબદ્ધ રીતે ગોઠવવાનું, જેથી કરીને કંઈક તકલીફના સમયે પણ આપણે ક્યાંક કંઈ ઘેરાઈ ન જઈએ અને એમાં આપણે મોટું નુકસાન ન થાય. મિત્રો, વડીલોએ વેક્સિન લઈ લીધી, તમે બી વેક્સિન લઈ લો અને સેફ થઈ જાઓ. બાળકોને સાચવજો અને એ લોકોની રક્ષા કરજો. બને ત્યાં સુધી બાળકોને ઘરની બહાર મોકલવા નહીં, વગર કામે બહાર જવું નહીં. આપણે પણ જઈને આવીએ તો આપણે આપણા હાથ પગ ચોખ્ખા કરવા, સેનિટાઈઝર કરવા, કપડાં બદલવા, બધા જે સરકારી ગાઈડલાઈન જે છે આપણી તેને ફોલો કરવી, માસ્ક પહેરવું અને સેનિટાઈઝરનો યુઝ, અને બને ત્યાં સુધી બહાર જવું ટાળવું, વગર કામે બહાર ન જવું. તો આ જે સરકારી ગાઈડલાઈન એને ફોલો કરવી અને બાકી મેં તમને જે સમય આપ્યો જે છે એની પર ધ્યાન આપવાનું. મિત્રો, ફરી પાછો હું જે વિડીયોમાં કહું છું એની પર ધ્યાન આપો. તમારા ઘરમાં તમારા ખાવા પૂરતું અનાજ, થોડાક પૈસા અને તમારી જીવન જરૂરિયાતની દવાઓ, આટલી વસ્તુ ચોક્કસ સાથે રાખજો આ સમયોમાં, જેથી કરીને તમને તકલીફ નહીં પડે. જીવન જરૂરિયાતની જ વસ્તુઓ, કોઈ સંગ્રહ નહીં, કોઈ જાતની કાળાબજારી નથી કરવાની. અને એ સમય દરમિયાન ખાસ જેટલા લોકો કેપેબલ છે, જેની પાસે કોઈને મદદ કરી શકવાની તાકાત છે, એવા વ્યક્તિએ આ સમય ચૂકવાનો નથી અને મદદ કરવાની. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો મિત્રો, આપણે તૈયાર છીએ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે. તો આપણે જે વાત કરી એમાં જે આપણે સમજણ કેળવવાની વાત કરી, જે તૈયારી રાખવાની વાત કરી, એની તૈયારીમાં લાગી જઈએ. મે મહિનો થોડો ટફ છે જ, પણ સાથે સાથે આપણે આપણા આ જીવનની તૈયારી બી કરવાની. મે મહિનામાં જે છે ને એ ઘટનાઓ અમુક એવી ઘટવાની છે જેમાં સરકાર પણ કદાચ મુશ્કેલીમાં આવી શકે છે, એની પાસે બહુ મોટા એ આવશે. અને આ બધી વસ્તુ મેં જે આગલા વિડીયોમાં જણાવી છે એ તમે જોઈ શકો છો. અને મિત્રો, મેં જે આગળ જાણકારી આપી એને જો તમે તમારા જીવનમાં જોડશો અને આ વિડીયોની જાણકારી બી તમે જો ધ્યાનમાં રાખશો, તો હું એવું માનું છું કે આવનારી ત્રીજી લહેર કદાચ આવે પણ તો તકલીફ આપણે નહીં પણ. મિત્રો, આવનારી મુસીબત આવે જ, પણ આવનારી મુસીબતની જાણકારી પહેલાં મળે છે આપણે, તો આપણે એમાંથી કેમ બચી નથી શકતા? બચવું જ જોઈએ, આપણે માનવ છીએ. ભગવાને આપણને એ શક્તિ આપી છે વિચારવાની, આયોજન કરવાની, તૈયારી કરવાની, તો આપણે ચોક્કસ કરવી જોઈએ. તો આ તૈયારી સાથે આપણે આપણા ત્રીજી લહેરનો સામનો કરવા માટે આપણે તૈયાર રહીશું. આપણે એટલા બધા સક્ષમ બનીને આ સમયનો સામનો કરીશું કે આપણે સરકારને રાહત આપી શકીએ, સરકારના જે સાધનો છે એ જરૂરિયાતમંદને મળી રહે, એની આપણને જરૂર ન પડે એવી તકેદારી આપણે રાખીએ. જો બધા જ આવું વિચારે તો હું એવું માનું છું કે ભાઈ જે સરકારી સુવિધાઓ છે એ એમને એમ રહી ને ખરેખર જેને જરૂરિયાત હશે એ સમયે એને મળી રહેશે. પણ આપણી તકેદારી આપણે આ બધી
બનનારી બિનાઓમાંથી બચાવશે. તો આપણે એને સમજવાનું છે ને, તો આપણે એના માટેની તૈયારી, પૂર્વ તૈયારી આપણે કરીશું. બરાબર, તો હું હરિયોદન ચોખ્ખી આપ સૌની રજા લો, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્કાર.